હેલો સ્ટુડન્ટ્સ હું છું નિશાંત કતિરા અને આ વિડીયોમાં આપણે શીખવાના છીએ દાખલા નંબર અગિયાર દાખલા નંબર દસ માં આપણે જે સમ શીખ્યા હતા એ જ મેથડનો નો આ સમ છે દાખલા નંબર દસમાં જો કંઈ કન્ફ્યુઝન રહી ગઈ હોય તો આ વિડીયોમાં બધી કન્ફ્યુઝન દૂર થઈ જશે તો ધ્યાન આપવું પડશે ઓકે તો બેંક પાસબુક અને રોકડ મેળ બંને વસ્તુ આપણને આપેલી છે આપણે બેંક સિલક મેળ બનાવવાનું છે કેવી રીતે બનાવશું તો પહેલાં બંનેની સરખામણી કરશું અને જે વ્યવહાર બંનેમાંથી કોઈ એક જગ્યાએ નોંધાયા હશે અને એક જગ્યાએ નહીં નોંધાયા હોય એવા વ્યવહારને આપણે આઈડેન્ટિફાય કરશું અને એમની જ માત્ર બેંક મેળમાં નોંધ કરશું જે વ્યવહાર બંને જગ્યાએ નોંધાયા હશે એ બેંક મેળમાં નોંધાશે નહીં ક્લિયર ચલો હવે કમ્પેરિઝન કરીએ સૌથી પહેલાં પાસબુકની ઉધાર બાકી અને રોકડ મેળની જમા બાકી ઓકે આ બંને એની સરખામણી કરી પણ પહેલાં બાકી આગળ લાવ્યા ચેક કરી લઈએ બાકી આગળ લાવ્યા પાસબુકમાં જમા છે ત્રણ હજાર અને રોકડ મેળમાં બાકી આગળ લાવ્યા ઉધાર જોઈએ ત્રણ હજાર છે કે નહીં જુઓ તો બાકી આગળ લાવ્યા ઉધાર ત્રણ હજાર નથી તો નહીં ચાલે અને તમને ખબર છે જો મિસમેચ હોય તો આપણે ટીક કરીએ છીએ ઓકે તો અહીં ટીક કરશું ના શા માટે નહીં તો જુઓ પહેલી તારીખ છે અહીં અને અહીં પણ પહેલી તારીખના ઘણા વ્યવહાર છે ત્રણ વ્યવહાર છે એક બે અને આ ત્રણ તો બધું આપણે ચેક કરીએ ઓગણત્રીસો સિત્તેર ઉધાર નેવું રૂપિયા પણ ઉધાર તો આ બંને પ્લસ કરી નાખો કેટલા થશે ત્રણ હજાર સાહીઠ ઓકે અને આ સાઠ રૂપિયા જમા છે એટલે એ માઇનસ કરી નાખો ત્રણ હજાર સાહીઠમાંથી સાઠ બાદ કરો એટલે પૂરા ત્રણ હજાર તો હવે તમે જોઈ શકો છો બાકી આગળ લાવ્યા પાસબુકમાં જમા ત્રણ હજાર અને રોકડ મેળમાં ઉધાર ત્રણ હજાર થાય છે આ એક બે અને ત્રણની નેટ ઇફેક્ટ ઓકે તો બધું બરાબર છે એટલે આપણે ટીક કરશું નહીં તો ઉતાવળ નહીં કરતાં થોડું આગળ પાછળ જોઈ લેજો આ એક જ તારીખ છે ત્રણેય વ્યવહારમાં એટલે આ બધાને આપણે કમ્બાઈન કરી નાખવા પડશે અને ત્યારબાદ એની નેટ ઇફેક્ટ શું આવે છે એ જોવાની નહીં ચલો હવે પાસબુકની ઉધાર સાઈડ રોકડમેળની જમા સાઈડ આપણે સરખાવી તો પૂનમ સાતસો પચાસ પાસબુકમાં ઉધાર છે રોકડ મેળમાં જમા છે એટલે બરોબર છે બંને જગ્યાએ એન્ટ્રી છે તો આપણે એન્ટ્રી કરશું નહીં ત્યારબાદ અમીના સોરી આ ધર્મેશના પંદરસો આઠ તારીખના અહીં જમા છે કે નહીં ધર્મેશ પંદરસો આઠ તારીખ જમા છે તો બરોબર છે અશ્વિનના આઠસો સિત્તેર પાસબુકમાં ઉધાર છે અહીં જમા જોઈએ છે બધું બરોબર છે હજુ સુધી ભરતના પંદર હજાર ઉધાર છે અહીં જમા છે ભરત પંદર હજાર છે ત્યારબાદ બકુલ એકવીસો અહીં ઉધાર છે તો અહીં જમા જોઈએ છે દલાલના નવ હજાર અહીં ઉધાર છે અહીં જમા જોઈએ છે તો હવે એન્ટ્રી તો કંઈ હજુ સુધી કરવાની આવી નથી ડિવિડન્ડ સોરી બેંક વ્યાજના સાઈઠ પાસબુકમાં ઉધાર છે અહીં જમા છે બેંક વ્યાજના છે છવ્વીસ તારીખની આસપાસ નથી તો આ ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન જેની નોંધ આપણે કરવી પડશે ઓકે ચલો હવે પાસબુકની જમા બાકી અને રોકડમેળની ઉધાર સાહે આ બંનેને સરખાવી બાકી આગળ લાવ્યા તો થઈ ગયો ચલો અમીના પિસ્તાળીસો પાસબુકમાં જમા છે અહીં ઉધાર જોઈએ છે નો પ્રોબ્લેમ દેસાઈ ત્રણ હજાર પાસબુકમાં જમા છે અહીં ઉધાર જોઈએ એકદમ બરાબર છે ત્યારબાદ સીધા પંચોતેર રૂપિયા ડિવિડન્ડ પાસબુકના પાસબુકમાં જમા થયા છે તો રોકડ મેળમાં ઉધાર થવા જોઈએ નથી તો આ પંચોતેર ઉપર આપણે રાઈટ કરશું તો હજુ સુધી તો બે જ વ્યવહાર મળ્યા છે જેની આપણે નોંધ કરવી પડશે આ બાકી આગળ લઈ ગયા અત્યારે પેન્ડિંગ રાખો ઓકે તો પાસબુકને આપણે રોકડ મેળ સાથે સરખાવી દીધું જે વ્યવહાર પાસબુકમાં હતા અને રોકડ મેળમાં નહોતા એના ઉપર આપણે ટીક માર્ક કરી લીધા હવે રોકડ મેળને પાસબુક સાથે કમ્પેર કરી તો રોકડ મેળની પહેલાં ઉધાર બાકીઓ પાસબુકની જમા બાકીઓ સાથે આપણે કમ્પેર કરશું આ ઓગણત્રીસો સિત્તેરવાળો તો ફર્સ્ટ નેટ બાકી આગળ લાવ્યાનો થઈ ગયો છે આપણો ઇસ્યુ સોલ્વ ચલો અમીના પિસ્તાળીસસો અહીં જમા છે અરવિંદ પંચોતેરસો રોકડ મેળમાં ઉધાર પાસબુકમાં જમા જોઈએ નથી તો આના ઉપર રાઈટ કરીએ દેસાઈ રોકડ મેળમાં ઉધાર છે પાસબુકમાં જમા જોઈએ છે આશિષ રોકડ મેળમાં ઉધાર છે છ હજાર પંચોતેર પાસબુકમાં જમા નથી તો એના ઉપર આપણે ટીક કરી લઈએ બાકી આગળ લઈ ગયા હમણાં મૂકી દો રોકડ રોકડમેળની જમા બાજુ પાસબુકની ઉધાર બાજુ સાથે આપણે સરખાવીએ પહેલી તારીખ તો પતી ગઈ થઈ ગયું છે પૂનમ સાતસો પચાસ રોકડ મેળમાં જમા છે અહીં ઉધાર જોઈએ છે ચાલો સારું અતુલને પંદરસો રૂપિયા પગારના આપ્યા હતા રોકડ રોકડમેળમાં જમા સાઈડ અહીં ઉધાર સાઈડ જોઈએ પંદરસો રૂપિયા છે પણ ધર્મેશના છે અતુલના નથી તો ટીક કરવું પડશે ધર્મેશ પંદરસો જમા છે રોકડમેળમાં અહીં ઉધાર જોઈએ છે સારું અશ્વિન આઠસો સિત્તેર રૂપિયા જમા છે રોકડ રોકડમેળમાં પાસબુકમાં ઉધાર જોઈએ છે સારું ચલો કામ ઓછું આપણું પ્રદીપ છસો નેવું જમા છે અહીં ઉધાર જોઈએ નથી તો પ્રદીપ ઉપર ટીક કરો ભરતના પંદર હજાર જમા છે તો ઉધાર અહીં હોવા જોઈએ છે બકુલના એકવીસો બંને સાઈડ છે દલાલના નવ હજાર પણ બંને સાઈડ છે તો બસ બધું જ આપણે આઈડેન્ટિફાય કરી લીધું બધા વ્યવહાર જે એક જગ્યાએ હતા એક જગ્યાએ નહોતા એવા બધા વ્યવહાર આપણે શોધી લીધા સોરી ચલો હવે બેંક સિલેક્ટમેડ બનાવીએ એ પહેલાં સ્ટાર્ટિંગ ક્યાંથી કરવી એ બહુ જરૂરી છે તો સૌથી પહેલાં આપણી પાસે પાસબુક આપેલી છે છેલ્લી તારીખે હંમેશા બેંક સિલેક્ટમેડ બને કોઈપણ મહિનાની તો માર્ચ મહિનાની છેલ્લી તારીખે શું છે જુઓ માર્ચ મહિનાની છેલ્લી તારીખે બાકી આગળ લઈ ગયા પાસબુક મુજબ જમા છે અને અગાઉના વિડીયોમાં મેં સમજાવ્યું હતું છેલ્લી તારીખે જે જમા હોય એ એકચુલી ઉધાર હોય ઓકે તો આ જમા નથી પણ શું છે ઉધાર સમજવાનું આપણે છેલ્લી તારીખે હંમેશા વિરુદ્ધ બેલેન્સ સમજી સમજી લેવાનું તો આ પાસબુક મુજબ અઢાર હજાર સાતસો પાંચ ઉધાર છે પાસબુક મુજબ ઉધાર શું હોય બેંક ઓવરડ્રાફ્ટ હોય તો આનાથી આપણે સ્ટાર્ટ કરશું અને જ્યારે આપણું સમ કમ્પ્લીટ થશે તો આન્સર પણ આમાં જ આપેલું છે જો સ્ટાર્ટિંગ આપણે પાસબુક મુજબ કરી તો એન્ડ રોકડ મેળ મુજબ છેલ્લી તારીખે કેટલા રૂપિયા છે એકત્રીસ તારીખ આવી રહી સાત હજાર ત્રણસો પાંત્રીસ ઉધાર બાકી છેલ્લી તારીખે ઉધાર હોય એનો મતલબ જમા સમજવાનું તો છેલ્લી તારીખે સાત હજાર ત્રણસો પાંત્રીસ જમા સાઈડ રોકડ મેળ મુજબ આવવા જોઈએ એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ આવવું જોઈએ સાત હજાર ત્રણસો પાંત્રીસ આપણો આન્સર જોઈશે જો એ આવી જશે તો પૂરા માર્ક નહીં આવે તો ક્યાંક આપણે મિસ્ટેક કરી છે સમજાઈ ગયું બધું હવે સ્ટાર્ટ કરીએ આપણે બેંક સિલકમેળ તો હું ફોર્મ બનાવી લઉં ત્યારબાદ આપણે ફરીથી મળીએ અને જ્યાં જ્યાં આપણે ટીક કર્યું છે એ બધાની એન્ટ્રી કરી તો ફ્રેન્ડ્સ બેન્ક સિલેક્ટમેડ તૈયાર છે ચલો સાથે મળીને આપણે એન્ટ્રી કરી સ્ટાર્ટિંગ ક્યાંથી કરશું ખબર છે ને પહેલાં બેન્ક સિલેક્ટમેડ સોરી પાસબુક આપેલી છે તો પાસબુકમાં છેલ્લી તારીખે જે બેલેન્સ હોય ત્યાંથી સ્ટાર્ટિંગ થશે તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો બાકી આગળ લઈ ગયા એકત્રીસ તારીખે જુઓ શું છે અઢાર હજાર સાતસો પાંચ જમા બાકીમાં છેલ્લી તારીખે જમા હોય એનો મતલબ એ શું ગણાય ઉધાર ગણાશે ઓકે તો પાસબુક મુજબ ઉધાર શું હોય પાસબુક મુજબ ઉધાર શું હોય બેંક ઓવર ડ્રાફ્ટ રૂપિયા અઢાર હજાર સાતસો પાંચ હવે જુઓ ટીક ક્યાં કર્યા છે આપણે સૌથી પહેલા ઉધાર બાકીમાં બેંક વ્યાજ ખાતે સાઠ રૂપિયા ઉપર કર્યું છે છે ને તો પાસબુકમાં ઉધાર થયા છે અને રોકડ મેળમાં જમા નથી થયા તો આપણે એ તો ખબર છે કે જમા કરવાનું છે ઓકે પણ વિગતમાં શું લખશું બેંકે ઉધારેલ વ્યાજની નોંધ રોકડ મેળમાં થઈ નથી બેંકે ઉધારેલ વ્યાજની નોંધ રોકડ મેળમાં થઈ નથી રૂપિયા સાઠ ત્યારબાદ જુઓ ક્યાં રાઈટ કર્યું છે ડિવિડન્ડના પંચોતેર રૂપિયા પાસબુકમાં જમા થયા છે પરંતુ રોકડ મેળમાં ઉધાર નથી થયા તો ઉધાર કરશું વિગતમાં શું લખશ એન્ટ્રી કરવી બહુ સિમ્પલ છે જ્યાં આપણે ટીક કર્યું છે તે ઉધાર સાઈડ હોય તો આપણે જમા સાઈડ લખવાનું જો જમા સાઈડ ટીક થયેલું હોય તો આપણે ઉધાર સાઈડ લખવાનું સિમ્પલ છે માત્ર વિગત થોડું સમજી વિચારીને લખજો ઓકે બેંકે જમા કરેલ ડિવિડંડની નોંધ રોકડ મેળમાં થઈ નથી રૂપિયા પંચોતેર બસ તો પાસબુકમાં બે જ વસ્તુ હતી જેની એન્ટ્રી કરવી હતી હવે રોકડ મેળ સૌથી પહેલાં ઉધાર સાઈડ આપણે જોઈ લઈએ ક્યાં ક્યાં રાઈટ કરેલા છે તો અરવિંદના સાત હજાર પાંચસો અને આશીષના છ હજાર પંચોતેર રોકડ મેળમાં ઉધાર થયા છે એનો મતલબ આપણે શું કરવાનું છે જમા કરવાનું છે પણ વિગત શું લખી આ બંને જણા પાસેથી આપણને ચેક મળેલા છે જે આપણે બેંકમાં ભર્યા હતા પરંતુ જમા નથી થયા તો જમા કરી નાખી તો વિગત લખશું ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક બ્રેકેટમાં સાત હજાર પાંચસો પ્લસ છ હજાર પંચોતેર કેટલા થાય સાત ને છ તેર હજાર પાંચસો પંચોતેર અને જમા સાઈટ જુઓ ક્યાં રાઈટ છે ધર્મેશના પંદરસો ને પ્રદીપના છસો નેવું આ બંનેને આપણે ચેક આપ્યા છે આ બંને જણા આપણા ઉપર રૂપિયા માંગતા હતા એટલે બંનેને આપણે ચેક લખીને આપ્યા પણ એ લોકોએ હજુ ચેક બેંકમાં રજૂ જ નથી કર્યા એટલે આપણા રૂપિયા ઉધાર નથી થયા તો કરો ઉધાર લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક રૂપિયા પંદરસો પ્લસ છસો નેવું એટલે એકવીસો નેવું બસ ઓવર હવે ટોટલ કરીએ કઈ સાઈડ વધુ લાગે છે તમને ઉધાર સાઈડ વધુ છે તો એનો ટોટલ કરી પાંચ ને પાંચ દસનો ઝીરો વધી એક એક ને સાત આઠ આઠ ને નવ સત્તરના સાત વદી એક આઠ ને એક નવ આઠ ને બે દસના ઝીરો વધી એક વીસ હજાર નવસો સિત્તેર જે બંને સાઈડ લખવાના એમાંથી આ બંને માઇનસ કરી નાખો એટલે બચશે પાંચ પાંચને પાંચ દસ વદી એક સાત ને સાત ચૌદ ચૌદ ને ત્રણ સત્તરના સાત વધી એક છ ને ત્રણ નવ ત્રણ ને સાત દસ બસ સાત હજાર ત્રણસો પાંત્રીસ આ મેં મારી રીતે ગણતરી કરી છે તમે કેલ્સીમાં કરી લેજો તો ઉપર આપણે પાસબુક મુજબ લખ્યું તો નીચે રોકડ મેળ મુજબ લખવા પડશે સાત હજાર ત્રણસો પાંત્રીસ ઓલરેડી આપણી પાસે આન્સર છે ચેક કરો તો સ્ક્રીન ઉપર જુઓ રોકડ મેળમાં છેલ્લી તારીખે ઉધાર સાઈડ જુઓ બાકી આગળ લઈ ગયા સાત હજાર ત્રણસો પાંત્રીસ છે ને તો આપણા પણ એ જ આવે એટલે આપણો આખો સમ કરેક્ટ છે પૂરા છ માર્ક મળશે અને બહુ ઈઝી સમ છે ચલો હવે ફાઇનલ આન્સર અહીં લખીએ આપણે ઉપર પાસબુક મુજબ એટલે નીચે રોકડ મેળ મુજબ રોકડ મેળ મુજબ જમા શું હોય બેંક ઓ વડોદરા તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે તમને આ સમ હવે આવડી ગયા હશે બહુ ઇઝી હતા એકદમ સિમ્પલ હતા બેંક સિલેક્ટમેળમાં તો કંઈ ખાસ લખવાનું પણ ન હતું ઉલટાનું એક્ઝામમાં આ સમ ઝડપથી થશે માત્ર પહેલાં કમ્પેરિઝન કરી લેવાનું પાસબુક અને રોકડ મેળનું જે એન્ટ્રી બંનેમાંથી કોઈ એક જગ્યાએ હોય અને એક જગ્યાએ ન હોય એ ટીક કરી લેવાના અને એની એન્ટ્રી બેંક સિલેક્ટમેળમાં કરી લેવાની તો ફરી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ